ધોરણ નવ પ્રકરણ બાર ધ્વનિ વિદ્યાર્થી મિત્રો શું તમે તમારી ઉર્જાનો ઉપયોગ કર્યા વગર ધ્વનિ ઉત્પન્ન કરી શકશો ધ્વનિ ઉત્પન્ન કરવા માટે તમે ઉર્જાના કયા સ્વરૂપનો ઉપયોગ કર્યો આ પ્રકરણમાં આપણે શીખીશું કે ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે તથા કેવી રીતે તે કોઈ માધ્યમમાં પ્રસરણ પામીને આપણા કાન દ્વારા ગ્રહણ થાય છે તો સૌ ધ્વનિ કઈ રીતે ઉત્પન્ન થાય છે તેના વિશે વાત કરી લઈએ એક ધ્વનિચીપીઓ લઈને તેને રબરના પેડ પર અથડાવીને કંપન કરાવો તેને તમારા કાનની નજીક લાવો શું તમે કોઈ ધ્વનિ સાંભળી શકો છો કંપિત ધ્વનિ ચીપિયાની એક ભૂજાને તમારી આંગળી વડે સ્પર્શ કરો અને તમને થતો અનુભવ તમારા મિત્રો સાથે ચર્ચા કરો હવે એક આધાર પર ટેબલ ટેનિસ બોલ કે નાના પ્લાસ્ટિકના બોલને દોરી વડે લટકાવો એક મોટી સોય અને દોરી લો દોરીના એક છેડે ગાંઠ મારો અને સોયની મદદથી બોલને દોરીમાં પૂરવો કંપિત ધ્વનિચિપિયાને હળવેથી બોલના સંપર્કમાં લાવો અવલોકન કરો કે શું થાય છે તેની ચર્ચા તમારા મિત્રો સાથે કરો બીજી પ્રવૃત્તિ કરીશું એક બીકર અથવા ગ્લાસમાં ઉપરની કિનારી સુધી પાણી ભરો કંપિત ધ્વનિચિપિયાને એક ભૂજાને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પાણીની સપાટી સાથે સ્પર્શ કરાવો હવે આ બીજી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કંપિત ધ્વનિચિપ્યાની બંને ભૂજાઓને પાણીમાં ડૂબાડો

વર્ણવેલી પ્રવૃત્તિઓમાં જોયું કે કંપિત ધ્વનિ ચીપિયામાં આઘાત દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે. આપણે જુદી જુદી વસ્તુઓમાં ઘર્ષણ દ્વારા, ખોતરવાથી, ઘસવાથી, હવા ફૂંકીને અથવા તેને હલાવીને ધ્વનિ ઉત્પન્ન કરી શકીએ છીએ. આ પ્રવૃત્તિઓમાં આપણે શું કરીએ છીએ? આપણે વસ્તુઓને કંપિત કરીએ છીએ અને ધ્વનિ ઉત્પન્ન કરીએ છીએ. મિત્રો કંપન દ્વારા જ ધ્વનિ ઉત્પન્ન થાય છે તમે જ્યારે બોલો છો ત્યારે તમારો અવાજ સ્વરપેટીમાંથી નીકળે છે અને સ્વરપેટી ગળામાં આવેલી હોય છે જો તમે સ્વરપેટીને અળગશો તો તમને તે ધ્રુજારી અનુભવતો હોય એવું લાગશે કંપનનો અર્થ એ થાય છે કે વસ્તુની ઝડપથી વારંવાર આમ તેમ કે આગળ પાછળની ગતિ મનુષ્યમાં ધ્વનિ તેના વાકતંતુઓના કંપનના કારણે થાય છે જ્યારે કોઈ પક્ષી પોતાની પાંખો ફફડાવે ત્યારે શું તમે કોઈ ધ્વનિ સાંભળો છો શું તમે જાણો છો કે માખી ગણગણાટનો ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન કરે છે એક ખેંચેલા રબ્બર બેન્ડને વચ્ચેથી ખેંચીને છોડી દઈએ તો તે કંપન કરે છે અને ધ્વનિ ઉત્પન્ન કરે છે જો તમે ક્યારેય એવું ન કર્યું હોય તો આ પ્રવૃત્તિ કરો અને ખેંચાયેલા રબ્બર બેન્ડમાં કંપનો જુઓ મિત્રો તમે જુદા જુદા વાજિન્દ્રોની યાદી પણ બનાવી શકો તમે તમારા મિત્રો સાથે ચર્ચા કરો કે ધ્વનિ ઉત્પન્ન કરવા માટે આ વાજિન્દ્રોનો કયો ભાગ કંપન કરે છે